નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ફાઇનલ એડમિશન ઓફર કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે વાત કરવાનો છે તમામ કોલેજો દ્વારા જે ફાઇનલ એડમિશન ઓફર છે એ જાહેર કરી દેવામાં આવે છે જો તમારું કોઈ પણ એક કોલેજની અંદર સિલેક્શન થતું હશે તો તમારું જે ફાઇનલ એડમિશન ઓફર છે એ તમે જીકાસ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છો તો આજના આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપીશ કે ફાઇનલ એડમિશન ઓફર છે એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમારે સિમ્પલી એના પર એના માટે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે આ વેબસાઇટ પર આવ્યા પછી તમારે તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને લોગ કરી લેવાનું છે તમે જેવું લોગ ઇન કરશો યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ ફિલ કર્યા પછી જે સાઇન ઇનનું બટન હશે એના પર ક્લિક કરશો તો એવી તમારા સામે આ સ્ક્રીન છે એ ખુલી જશે એના પહેલાં જે કા ઇમ્પોર્ટન્ટ સૂચના આવે છે એને આપણે અત્યારે બંધ કરી દઈએ છીએ પછી આ રીતે તમારી તમામ વિગતો તમારા સામે આપવામાં આવેલી છે એપ્લિકેશન ઇન્ફોર્મેશન ફોર એપ્લિકેશન નંબર એના પછી આગળ જે તમે આગળ જશો તો અહીંયા જે તમારા છ સ્ટેપ છે પહેલાં એની અંદર આ રીતે ઓફરની અંદર તમારે રાઈટ ટીક આવેલું હોય તો તમારું ફાઇનલ એડમિશન ઓફર છે એ કોઈ પણ એક કોલેજ દ્વારા જાહેર કરવામાં આવેલો છે એટલે કે તમે કોલેજ ચોઈસ કરતી વખતે જેટલી પણ કોલેજો પસંદ કરી હોય એમાંથી કોઈ એક કોલેજ દ્વારા જે ફાઇનલ એડમિશન ઓફર છે એ તમને આપવામાં આવેલું છે તો આ રીતે ગ્રીન ટીક થયેલું હોવું જોઈએ એના પછી તમારે જે આ ત્રણ ઓપ્શન દેખાય છે તમને એપ્લિકન્ટ્સ એડમિશન રિલેટેડ ડિટેલ્સ એપ્લિકન્ટ્સ એપ્લિકેશન અલોટમેન્ટ ઇન્ફોર્મેશન અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સૌથી નીચે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એનું આપણે અત્યારે કામ છે નહીં તમારે જે એપ્લિકન્ટ્સ એડમિશન રિલેટેડ ડિટેલ્સ એના પર ક્લિક કરવાનું છે અને એની અંદર તમે જે કોર્સની અંદર સિલેક્શન કરેલું હશે એ દર્શાવવામાં આવશે અને જેટલી કોલેજો પસંદ કરેલી હશે એ દર્શાવવામાં આવશે તમારે સિમ્પલી જે તમે કોર્સ સિલેક્ટ કરેલો હોય એના પર ક્લિક કરવાનું છે તો અહીંયા તમે જે જે કોલેજોની અંદર ચોઈસ ફિલિંગ કરી લેશે ત્યાં તમામે તમામ એની વિગતો શો કરી દેવામાં આવશે કોલેજનું નામ છે કોર્સ છે તમે કયા સબ્જેક્ટની અંદર અપ્લાય કર્યું છે એ અને એના પછી જે બે અગત્યના ઓપ્શન આવશે ઇઝ એપ્લિકેશન રિજેક્ટેડ અને ઇઝ એડમિશન ઓફર તો જો ઇઝ એપ્લિકેશન રિજેક્ટની અંદર ન હોય અને ઇઝ એડમિશન ઓફરની અંદર યસ હોય તો તમારો જે ફાઇનલ પ્રો એડમિશન ઓફર છે અથવા તો ફાઇનલ મેરીટ લિસ્ટની અંદર તમારું નામ આવી ગયું છે અને ફાઇનલ એડમિશન ઓફર છે એ તમે ડાઉનલોડ કરી શકો છો તમારે આ ફાઇનલ એડમિશન ઓફરની જે છે એ હાર્ડ કોપીની અંદર પ્રિન્ટ નીકાળી લેવાની છે અને જ્યારે તમે કોલેજની અંદર ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને જરૂરી પ્રવેશ ફી ભરીને એડમિશન લેવા જાઓ ત્યારે સાથે લઈ જવાનો છે તો તમે એ જોઈ શકો છો આવી રીતે તમારે યસ લખેલું આવવું હોવું જોઈએ રિજેક્ટેડની અંદરનો અને ઈજ એડમિશન ઓફરની અંદર યસ લખેલું આવવું જોઈએ તો તમે જે છે એ તમારો ફાઇનલ એડમિશન ઓફર છે એ ડાઉનલોડ કરી શકો છો તમારે ફાઇનલ એડમિશન ઓફર ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે સિમ્પલી જે નું બટન આપેલું છે એના નીચે તમને એક ડાઉનલોડનો એરો દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે તમે જો એના પર ડાઉનલોડ પર ક્લિક કરશો તો તમારા સામે આ રીતે જે એ છે એની એડમિશન ઓફર લેટર નીચે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે એની અંદર તમારી તમામ વિગતો આપવામાં આવી રહી છે એના પછી જે તમને એડમિશન ઓફર આપવામાં આવી છે એ કોલેજનું નામ એ કઈ યુનિવર્સિટીની અંદર તમને એડમિશન મળી રહ્યું છે એ કોર્સનું નામ કોર્સનો ટાઈપ કયો છે સબ્જેક્ટ કયો છે કઈ ભાષાની અંદર આની અંદર એટલે કે તમારું ભણવાનું માધ્યમ કયું રહેશે ઓફર ડેટ અને ઓફર વેલિડ ડેટ એટલે કે તમને ચૌદ છ બે હજાર ચોવીસના રોજ છે એ ઓફર આપવામાં આવી છે અને જો તમે પચીસ છ બે હજાર ચોવીસ સુધીમાં એડમિશન લેશો નહીં તો એ આપોઆપ છે આ ઓફર છે એ રદ થઈ જશે પછી એના વિશે કોલેજને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને અહીંયા કે જે અગત્યની સૂચનાઓ છે એ તમને અહીંયા આપવામાં આવેલી છે તમારે સિમ્પલે શું કરવાનું છે આની એક હાર્ડ કોપીની અંદર પ્રિન્ટ આવી લેવાની છે અને અહીંયા તમારી જે સાઇન છે એ સાઇન કરીને જવાનું છે કોલેજની અંદર તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોઈએ તમે ફાઇનલ એડમિશન ઓફર છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ